पर्यावरण शुद्धि माटे इको फ्रेंडली गणपति अपनावीए। बीजू के ट्राफिक एक संस्कार ए एप हेठ वडोदरा शहर पोलिस कमिश्नर साहेब एक जीब्रा नु आयोजन करवामां आवेल छे के तमे रोड उपर जारे गाड़ी चलावो छो त्यारे चार रस्ता उपर रेड लाइट होय तो तमारे गाड़ी उभी राखवानी छे, पण स्टॉप लाइन पर गाड़ी उभी राखवानी छे। पण केटलाक नागरिको शुं करे छे, वाहन चलावती वखते जीब्रा क्रॉसिंग उपर वाहन उभुं करे छे, एटले स्टॉप लाइन पर वाहन उभुं राखवानुं छे अने जीब्रा क्रॉसिंग खुल्लुं राखवानुं छे। जीब्रा क्रॉसिंग एटला माटे બનાવ્યું છે કે એના ઉપરથી નાના બાળકો, સિનિયર સિટીઝન, મહિલાઓ અને વૃદ્ધ અથવા કોઈ અપંગ, કોઈ અંધ એવી વ્યક્તિ પસાર થતી હોય તો આપણે આપણું વાહન ધીરું કરવાનું છે અને ચાર રસ્તા ઉપર નિયમ છે, ચાર રસ્તા હોય ત્યાં આપણે વાહન આગળથી ધીરું કરવાનું છે અને પીળી લાઇટ થાય એટલે આપણે વાહનને સ્લો કરી અને સ્ટોપ લાઇન પર ઊભું રાખવું। તો કેટલાક નાગરિકો શું કરે છે, અમે પોઈન્ટ ઉપર ઊભા હોય છે, અમને ખબર છે કે મારી તો દાદા જો પીળી લાઇટ હતી, પીળી લાઇટમાં વાહન નીકળવાનું નથી, પીળી લાઇટમાં તમને વોર્નિંગ આપે છે કે તમારું વાહન હવે ધીરું કરો અને લાલ લાઇટ થાય એટલે તમારે સ્ટોપ લાઇન પર ઊભું રાખો, અથવા લાલ લાઇટ થયા પછી પીળી લાઇટ થાય તો તમારે ગાડી ફક્ત સ્ટાર્ટ કરવાની છે, ચલાવવાની નથી, અને ગ્રીન લાઇટ થયા પછી તમને ગ્રીન લાઇટ થાય એટલે તમારે ભાગવાનું નથી। કેટલા લોકો ભાગે છે ગ્રીન લાઇટ થાય એટલે, ગ્રીન લાઇટ ફક્ત તમને અનુમતિ આપે છે કે તમારો રસ્તો સેફ હોય તો તમે આગળ વધી શકો, એવો ગ્રીન લાઇટ બતાવે છે। ગ્રીન લાઇટ એટલે એનો મતલબ લોકો એવું સમજે, ગ્રીન લાઇટનો મતલબ એટલે આપણે ગો ભાગ, પણ લાલ લાઇટ વાળો કોઈ નીકળી ગયો તો, એટલે પીળી લાઇટ વોર્નિંગ આપે છે કે તમે ધીરે ધીરે વાહનની સ્પીડ ધીરી કરો અથવા તો સ્ટાર્ટ કરો, અને ગ્રીન લાઇટ થાય તો તમારો રસ્તો સેફ હોય, કોઈ નીકળતું ના હોય, કોઈ સિનિયર સિટીઝન હોય, કોઈ વૃદ્ધ, કોઈ અપંગ હોય, કોઈ અંધ હોય, હવે એને થોડી ખબર છે, અંધજનને થોડી ખબર છે કે મારી લાલ લાઇટ થઈ કે લીલી લાઇટ થઈ, તો આપણે જોવાનું છે કે કોઈ માણસ રસ્તો ક્રોસ કરે છે તો આપણે એના પાછળથી આપણે વાહન પસાર કરવાનું છે। તો કેટલા તો આગળથી રસ્તો ક્રોસ કરતા હોય ને આપણે આગળથી લઈએ, તો વિનંતી કરીશ કે જ્યારે તમે વ્હીકલ ચલાવો